અયામે અઝા એ વર્ષોથી આપણા બુઝુર્ગો મનાવે છે અને સૌ પ્રથમ તો શામમાં જે છે યઝીદના મકાનમાં જ બીબી સઈ જૈનબે આ અઝાદારી બરપા કરી હતી અને ઇમામે હુસૈન સલામ અને એમના કુટુંબીઓએ અને એમના સાહાબીઓએ આ કુરબાની ના આપી હોત તો ન કોઈ અલ્લાહને જાણતું ન કોઈ રસૂલને ઓળખતું ન કોઈ ઇમામતની ઓળખાણ થતી કારણ કે એ જમાનો એવો હતો કે કુરાન પણ પડતા હતા રસૂલનો કલમો પણ પડતા હતા અને હાફીજે કુરાન હતા મોટી મોટી દાઢીવાળા હતા પરંતુ યઝીદ જે છે મા દીકરી અને પત્નીમાં કોઈ ફરક નહોતો રાખતો અને કહેતો હતો કે ન કોઈ વહી આવી છે ન કોઈ રસૂલ આવ્યા છે કારણ કે સામે જો કલમો પડવાવાળા ના હોત તો તો વાત જુદી હતી પરંતુ કલમો પણ પડતા કુરાન એક રસૂલ એક અને કિબલો એક તો લોકો એમ જ સમજતા કે ઇસ્લામ આવો છે હવે જે હલાલે મોહમ્મદને હરામ કરી રહ્યો હતો અને જે હરામે મોહમ્મદને હલાલ કરી રહ્યો હતો મેં તમને કીધું ને મા દીકરી અને પત્નીમાં કોઈ ફરક નહોતો રાખતો અને શરાબનોશી કરતો હતો એ સિવાય ઘણા બધા એના બુરા ફેલો હતા જો ઇમામે હુસૈન અલય સલામે કયામ ન કર્યું હોત અને પોતાની કુરબાની કરબલા આવીને ના આપી હોત તો શું થતું લોકો એમ જ સમજતા કે ભાઈ આ જે કરે છે ઈસ્લામના જે ખલીફા બની બેઠેલા એ મજબે ઇસ્લામ એવું જ કહે છે પણ હકીકત કંઈક બીજી જ હતી કરબલાના મેદાનમાં આવીને જે આ મુનાફિકો હતા એના ચહેરાથી નકાબ અદ્ધર કરી દીધી અને એણે એવો માહોલ બનાવ્યો હતો કે ઇમામે હુસૈનની કુરબાની થઈ એમના દીકરાઓની થઈ એમના ખાનદાનવાળાની કુરબાનીઓ થઈ અસાબો અંસારની કુરબાની થઈ પરંતુ લોકોને ખબર નહોતી કે આ રસૂલનો નવાસો છે તમે વિચારો કે જ્યારે એ જમાનામાં લોકો કોઈ નહોતા ઓળખતા એ ટાઈપની હુકુમત હતી જોર જબરદસ્તી લોકો ડરતા હતા અને પૈસાની લાલચ આપીને લોકોને જે છે બોલાવ્યા હતા અને શામના અંદર પણ એવા વાક્યા બન્યા છે કે જ્યારે આ અહેલે હરમને જે છે કૈદ કરીને દર બદર ફેરવ્યા છે તો રસ્તામાં અમુક લોકોને ખબર પડી કે એક નાભીના સાહાબી કે જેણે આ રીતે જાણવા મળ્યું કે ભાઈ આ તો ઇમામે હુસૈનના ફરજન છે ત્યારે એણે જે છે કે બાગીઓ સાથે જે દુશ્મનો હતા એની સાથે જે લડવાનું એણે આહવાન કર્યું ને એની શહાદત થઈ ગઈ તો આ બધી વસ્તુ બતાવે છે શામના દરબારમાં પણ એવું જે રૂમથી બધા જે વઝીરો આવ્યા હતા એમને પણ એ વખતે ખબર પડી કે આ રસૂલના નવાસા ઉપર જુલ્મ થયો તો જ્યારે એ વખતે આટલું છુપાઈ શકતું હતું તો આ જમાનામાં જો અઝાદારીના જરીએ અમે આ વાત જાહેર ના કરીએ કે હક પર કોણ છે બાતિલ પર કોણ હતું તમે જુઓ છો કે આજે પણ લોકો યઝીદને જે છે એ સારી નજરથી જોવાવાળા છે અને એને બુરો ના કહો અમુક પાકિસ્તાન એ બાજુ જે છે આ ચળવળ ચાલી છે કે યઝીદને બુરો ના કહો જો આપણે અઝાદારી ના કરતા તો બીજાની તો વાત દૂર આપણી નસલવાળા આપણા બાળકો આપણી નવી જનરેશન એ ના સમજી પા શકતી કે ખરેખરો ઇસ્લામના પક્ષમાં કોણ છે કારણ કે બધું વિરોધાભાસી છે અહીંયા દારૂ આમ છે અહીંયા દારૂ હરામ છે અહીંયા મા દીકરી અને બેટીમાં ફર્ક છે જ્યારે અહીંયા ફર્ક નથી આ બધા મોટા મોટા પ્રોબ્લેમો આપણી સામે આવતા અને એના જો એવું થઈ જાત તો ના અલ્લાહની ઓળખ રહેતી ના રસૂલની ઓળખ રહેતી અને ના ઐમાની ઓળખ તો આપણે અલ્લાનો લાખ લાખ શુકર કે આપણને આ અઝીમ નહેમત મળી કે આપણી ઓળખાણ અઝાદારીથી થાય છે કે આ હક રાસ્તાવાળા છે અને કરબલાનો જે પૈગામ છે કરબલા જે ખાલી એક પૈગામ નથી આખી યુનિવર્સિટી છે આખી દુનિયાના બધી જાતના સબક એના અંદરથી મળે છે એટલે આપણે અઝાદારી બિલકુલ જોરો શોરથી અને દિલ લગાવીને કરવી જોઈએ અને જેના કારણે લોકોને અને આપણે આપણી નસ્લને ખબર પડે કે અઝાદારી અમે શું કામ મનાવીએ છીએ કે જેના કારણે હક અને બાતીલનો ફેંસલો થાય છે ઇસ્લામના અંદર કઈ વસ્તુ છે એના સબક મળે છે જો આમ ના કરીએ તો ધીરે 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 ઇસ્લામની ઓળખ જે છે ખતમ થઈ જાય ને અઝાદારી જેવી વસ્તુ છે કે જેના કારણે ઇસ્લામ ઝિંદા અને પાઈન્દાબાદ રહ્યો છે અને ઇનશા ઇમામના ઝહૂર સુધી આ સિલસિલો ચાલુ રહેશે એટલે ખાસ કરીને નવી જનરેશનને હું કહીશ કે આ તાઝિયા આ અલમ આ હાથનું માતમ આ જંજીરનું માતમ આ કમા આ શહેઝાદા અલી અકબરનો ઝૂલો અને આ તાબૂત અને આ મશ્કે સકીના આ બધી વસ્તુ જે છે તબરુકાતે અઝા એને બરાબર સજાવ અને લોકોની સમક્ષ જે મંજર પેશ કરો અને મંજર કશી પણ કરો કે ભાઈ અલી અઝગરને કઈ રીતે શહીદ કરવામાં આવ્યા અને ઇમામ હુસૈન એ નાના બાળકનો લાશો જે છે કઈ રીતે લઈને આગળ વધતા હતા કઈ પરિસ્થિતિમાં પાછળ હટતા હતા આ બધા જ સબક જે છે જે શબીહે રસૂલ છે જે રસૂલનો કલમો પડનારા છે એ રસૂલના સીનામાં બરછીનું ફળ મારી દે છે અને એનું કલેજું જે છે સીનાથી બહાર આવી જાય છે આવો ઝુલમો સિતમ અને એટલું જ નહીં ઇમામ હુસૈન અને એમના સાથીઓને શહીદ કરીને એમની લાશ ઉપર જે છે ઘોડા દોડાવવામાં આવ્યા લાશ પામાલ કરી નાખવામાં આવી એટલો ઝુલમો સિતમ તો આ બધી વસ્તુ ક્યારે ઉજાગર થાય કે આપણે અઝાદારી કરીએ આ તે અઝા લોકોની સામે લાવીએ તો લોકો પૂછે કે ભાઈ આ ઝૂલો કોનો છે તો પેગામ પહોંચે કે આ ઝૂલો છ મહિનાના બાળકને જે ત્રણ ફળનું તીર જે ઊંટને ઝભા કરવા માટે નહેર કરવા માટે વપરાય છે એ મારવામાં આવ્યું તો ખબર પડે કે કરબલાના જે ઝાલિમો જે છે એ કેટલા ખતરનાક હતા અને જ્યારે ઇમામ હુસેનનો તાબૂત નીકળે અમારું જુલુસ નીકળે તો લોકો પૂછે કે ભાઈ આ જુલુસ અને આઝાદારી અઝાદારી શું છે તો લોકો સુધી આ પેગામ પહોંચે કારણ કે આપણામાં હજી પણ મુનાફિકો છે એ સામેવાળી પાર્ટીને યઝીદની પાર્ટીને હજી પણ સારા કહેવડાવે છે તો આ બધું ધીરે ધીરે છુપાઈ જતું લોકોની સામે ના આવતું અને અઝાદારી કરવાથી એ આવનારી નસલો સુધી એ પેગામ પહોંચતો રહે છે કે જ્યારે તાબૂ જોયો તો ખબર પડે કે આ યા હુસૈન કેમ કે છે તો ખબર પડે કે ભાઈ રસૂલે ખુદાના નવાસાને જે છે ત્રણ દિવસના ભૂખા પ્યાસા કરબલામાં શહીદ કરી નાખ્યા હતા અને સાથે સાથે આપણે આ સબીલનો જે ઇંતિઝામ છે એ પણ એક અજીબ યાદ અપાવે છે ઇમામ કરબલાના મેદાનમાં ત્રણ જગ્યાએ યાદ કરે છે એક તો જ્યારે અલી અઝગરને તીર માર્યું ત્યારે ઇમામ હુસેન આપણને યાદ કરે છે કાશ મારા શિયા જે કરબલામાં હોતા તો એ જોતા કે હું અલી અસગર માટે જે સાકીએ કૌસરના ફરઝન છે દુનિયાનું પાણી જે છે એમની માની મહેરમાતા થયું છે એ એક બુંદ પાણી માટે પોતાના ફરઝન માટે ઇમામ હુસેન એ જ કહે કે તમે જોતા કે હું મારા બાળક માટે પાણીનો કેવી રીતે સવાલ કરી રહ્યો હતો આ વસ્તુ અને જ્યારે ઇમામે હુસૈન સલામ જે છે સૈયદે સજ્જાદથી આખરી વખત રુક્ષત થવા માટે આવે છે તો કહે છે કે બેટા જ્યારે કૈદથી છૂટીને મદીના પાછા જાઓ તો મારા શિયાઓને મારો સલામ આપજો અને કહેજો કે જ્યારે તમે ઠંડુ પાણી પીઓ તમારી પ્યાસને યાદ કરી લેજો અઝાદારો અયા મેં અઝા આવી રહ્યો છે આ બે શબ્દો મારે એટલા માટે કહેવા પડ્યા કે આજનો માહોલ બહુ ખતરનાક છે લોકો એ તાકમાં છે કે અઝાદારી ધીરે ધીરે કેમ ખતમ થઈ જાય અને જાત જાતના હરબાઓ ઇસ્તેમાલ કરે છે જાત જાતની ટેકનિકો ઇસ્તેમાલ કરે છે અને ખાસ કરીને આપણી નવી જનરેશનના મગજમાં એવું ભૂસું ભરાઈ દે છે કે આને ચૂમવાથી આને આમ કરવાથી શું ફાયદો એ બધી દુશ્મનોની સાજિશ છે મારી પાસે ઓગણીસો ચોરાણુંમાં એક અશરો આવ્યો હતો જેમાં આ બધી વાતોનો ખુલાસો કરેલો છે કે ઈસ્લામ દુશ્મન તાકાતો જે છે એ બે વસ્તુ મિટાવવા પર વર્ષોથી તુલી છે અને એમના દેશનું જે બજેટ બહાર પડે છે એમાં આ અંગે મોટી રકમ ફાળવે છે અને ખર્ચો કરે છે એક છે મરજૈયત અને એક છે અઝાદારી કારણ કે શિયતની પહેચાનનો મજબૂત જે પ્લેટફોર્મ છે આ બે વસ્તુ છે એક મરજૈયત કારણ કે મરજૈયત એવી વસ્તુ છે કે ત્યાંથી એક હુકમ થાય તો બધા જ એના હુકમ પર અમલ કરે છે એ ઈરાનનું રેવોલ્યુશન તમે જોઈ લીધું છે કે આટલી ખતરનાક હુકુમત પણ ખોમેરી સાહેબે એક ફતવો બહાર પાડ્યો હતો એક હુકમ બહાર પાડ્યો હતો કે આજના દિવસે છતના નીચે રહેવું સાયામાં રહેવું હરામ છે તો બધા રોડ પર નીકળી ગયા હતા હુકુમતના જે સિપાહીઓ હતા કારણ કે સૂટ એન્ડ સાઈટનો ઓર્ડર હતો અને લોકોને મારવા લાગ્યા ઇવન કે ડિલિવરી પણ ફૂટપાથ પર થઈ મરજૈયતનું પ્લેટફોર્મ એટલું મજબૂત છે એના હુકમ પર કોઈ ઘરમાં ના ગયું પોતાની એ જે છે જાન ગઈ એ ગવારા થયું પણ ઘરે જવાનું ગવારા ના કર્યું એક મર્યા બે મર્યા સો મર્યા પચાસ મર્યા દોઢસો મર્યા બસો જણા મરી ગયા પાંચસો જણા ગોળીથી મરી ગયા ત્યારે સિપાહીઓએ જોયું કે આ તો કોઈ ઘરમાં જતું જ નથી મરવાને તૈયાર છે સિપાહીઓએ આપસમાં મીટિંગ કરી કે આપણે આ બધાને મારવા કરતાં આપણા દેશવાસીઓ છે બધા મરી જશે આપણે એમ ના કરીએ કે જેણે હુકમ આપ્યો છે એને જ મારી નાખીએ તો આ બંદૂકની જે નાલી છે આ બાજુથી આ બાજુ ફરી તો પહેલો જે છે ચાર્ટર એનું હેલિકોપ્ટર હતું એ લઈને કેટલા લાખો ડોલરની જે બેગ લઈને એ પોતાના ફેમિલી સાથે અહીંથી ઉડી ગયો હતો તો આ મરજૈયતનું આટલું વજન છે કે ઈરાનનું જે રેવોલ્યુશન કામયાબ થયું હતું એક ફતવાના ઉપર અને બીજું કે આ અઝાદારી કારણ કે આ લોકોએ વર્ષોથી એક રિસર્ચ કરે છે કે આ લોકોની મજબૂતીનું કારણ શું છે તો એમણે આ બે કારણ ગોત્યા છે એટલે મારા દોસ્તો મારા બુઝુર્ગો મારા કોમના બાળકો અઝાદારીને બને એમ વધારેના વધારે ફરોગ મળે વધારે સારી રીતે ઉજવવામાં આવે વધારે સારી રીતે મનાવવામાં આવે તે રીતે કોશિશ કરજો આ મારો પૈગામ છે અને મારી દુઆ છે કે પર્વદિગારે આલમ જે છે આઝાદારીને દીનદૂનીને રાત ચોગુની તરક્કી અતા ફરમાવે અને આપણા જવાનોમાં બાળકોમાં દરેક લોકોમાં જે છે આઝાદારી મનાવવાનો શોખ પેદા કરે અને પરવદિગાર અમારી આ ઈબાદતોને કબૂલ ફરમાવે રબના તકબ્બલ મિન્ના ઇન્નકાંત તસ્સમીઉલ આલીમ